વેરાવરમાં યોજાયો ત્રિવેણી સંગમ કાર્યક્રમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કન્યાદાન રક્તદાન મતદાન જાગૃતિનો સમન્વય. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ્યાં અંતિમ લીલા કરવામાં આવે તે ભાલકા તીર્થ એટલે કે ભાલપરા ગામે ભાલકેશ્વર મિત્ર મંડળના ભગવાનભાઈ સોલંકી દ્વારા છેલ્લા 4 વર્ષથી માતા પિતા કે કોઈ વાલી વગરની જરૂરિયાતમંદ દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજી પુણ્યનો ભાથો બાંધી રહ્યા છે. આ ઉમદા કાર્યની પ્રેરણા વિશે વાત કરતા ભગવાનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં અનેક દીકરીઓ માતા પિતા કે વાલી વગરની બની હતી. આ સમયે હું અને મારી પત્ની પણ કોરોનાગ્રસ્ત બન્યા હતા અને મોતના મુખમાંથી બચ્યા હતા. આ સમયથી મેં અને મારા પરિવારે આ સદકાર્ય કરવા નિર્ધારિત કરેલ, જેમાં સૌના 7 સહકાર સાથે આજે 4થા વર્ષે 34 દીકરીઓના કન્યાદાનનો અમૂલ્ય અવસર અમને પ્રાપ્ત થયો છે. આ વખતે લોકશાહીના મહાપર્વમાં સમાન લોકસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે, તો જીવનમાં રક્તદાનનું પણ મોટું મહત્ત્વ હોય, જેથી આ વર્ષે આ જ્ઞાતિ સમૂહ લગ્નમાં દીકરીઓના કન્યાદાનની સાથે રક્તદાન તેમજ મતદાન જાગૃતિનો ત્રિવેણી સંગમ સમૂહ કાર્યક્રમ યોજાયો હતો. સમૂહ લગ્નમાં ભૂદેવોની સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ચૂંટણી તંત્રના અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડનાર નવયુગોલો તેમજ જાનૈયા માંડવિયા સાથે ઉપસ્થિત તમામ મહેમાનોને લોકશાહીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરવા અને અન્યોને કરાવવાના શપથ લડાવ્યા હતા. તો રેડક્રોસ સોસાયટીની મેડિકલ ટીમ દ્વારા સમૂહ લગ્ન સ્થળે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલ, જેમાં પણ અનેક મહેમાનોએ રક્તદાન કર્યું હતું.